હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ટેસ્ટ સેજોલ રેસીપી. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ઉત્તરાયણમાં જે ખીચડી બનાવે છે, જે ધાનથી, તો એ આપણે બનાવીશું આજે. તો એના માટે મેં ચોખા લીધા છે. ત્યારબાદ એમાં આપણે તલ લેશું, પછી એમાં વાલોળ લીધા છે, વાલોળના ગરિયા. ત્યારબાદ એમાં આપણે વટાણા લેશું, પછી એમાં આપણે મગ લેશું, આખા મગ. પછી એમાં ચણા લીધા છે, તો મેં લીલા ચણા નથી લીધા, સુકેલા લીધા છે. ત્યારબાદ એમાં લેશું આપણે દાળ, તુવરની. પછી એમાં આપણે લેશું મગની દાળ. પછી એમાં આપણે લેશું મસૂરની દાળ. તો ફ્રેન્ડ્સ, આને આપણે બધાને પહેલાં પાણીથી ધોઈ લેશું સારી રીતે. તો ફ્રેન્ડ્સ, આ રીતે મેં બધા ધોઈ લીધા છે. હવે આપણે બનાવવાનું ચાલુ કરીશું. ફ્રેન્ડ્સ, એના માટે આ રીતનું આપણે એક વાસણ લેશું, એમાં આપણે પાણી નાખીશું. પાણી નાખીશું, ત્યારબાદ એમાં આપણે મીઠું નાખી દઈશું થોડું. હવે આ પાણીને આપણે સારી રીતે ઉકળવા દઈશું. ફ્રેશ આપણું પાણી ઉકળે છે, તો હવે આપણે એમાં બધી સામગ્રી નાખી દઈશું. તો ફ્રેશ આપણું પાણી ઉકળે છે, તો આપણે સૌથી પહેલાં એમાં ચોખા નાખીશું. ત્યારબાદ એમાં આપણે મસૂરની દાળ નાખીશું. ત્યારબાદ એમાં આપણે ચણા નાખીશું. પછી એમાં આપણે વટાણા નાખીશું. પછી એમાં આપણે મગ નાખીશું. ત્યારબાદ એમાં આપણે તુવરની દાળ નાખીશું. હવે આપણે એમાં મગની દાળ નાખીશું. હવે આપણે વાલોળ નાખી દઈશું, વાલોળ. ત્યારબાદ એમાં આપણે તલ નાખી દઈશું. હવે આને આપણે ચડવા દઈશું સારી રીતે. તો આને આપણે સારી રીતે ચડવા દઈશું, જ્યાં સુધી ચોખા ચડી જાય ત્યાં સુધી બધી સામગ્રી આપણે જે નાખ્યા છે, કઠોળ, એ જે અનાજ નાખ્યા છે એ ચડી જવા જોઈએ. તો આપણે ચડવા દઈશું એને. તો એને આપણે આ રીતે હલાવી દઈશું ને ચડવા દેવાનું છે એને, જેથી સારી રીતે મિક્સ થઈ જાય. હવે ચડવા દઈશું. ફ્રેન્ડ્સ, આપણા ખીચડો ચડવા આવ્યો છે, તો એને આપણે મિક્સ કરી લેવાનું આ રીતે. એને મિક્સ કરી લેશું જેથી બધું મિક્સ થઈ જાય. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણો ખીચડો તૈયાર છે. તો એને ઉતારી લેશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણો ખીચડો તૈયાર છે, જે આપણે ખીચડી ઉત્તરાયણમાં બનાવીએ છીએ એ છે કઠોળની. તો એને આ રીતે બનાવવામાં આવે છે અને આ ખાવામાં ટેસ્ટી લાગે છે. ફ્રેન્ડ્સ, તમને આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.